આપણી સમસ્યાઓનો ઉકેલ આપણે જાતે શોધવાનો છે, કારણ કે અન્ય લોકો પાસે ફક્ત આપણા માટે સલાહ છે. આપણા માટે કઈ સલાહ યોગ્ય છે તે પસંદ કરવાનું આપણા પર છે. સવાલ નંબર એક, ચોખા ખાવાથી શું થાય છે? એનો જવાબ છે ચોખા શરીરને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિનની આપૂર્તિ કરે છે. ચોખા સરળતાથી પચી જાય છે. સ્ટાર્ચ ચોખામાં જોવા મળે છે. બીન્સ અને દાળ સાથે ભાત ખાવાથી પ્રોટીન મળે છે. સવાલ નંબર બે, માછલીનો કાંટો ગળી જવા પર શું થશે? એનો જવાબ છે જો ગળામાં ક્યારે ફિશ હૂક ફસાઈ જાય તો ઘણી તકલીફ થાય છે. આ પરિસ્થિતિમાં કંઈક થૂકવું કે ગળવું શક્ય નથી. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. સવાલ નંબર ત્રણ, શું વધારે પડતું વજન ઉપાડવાથી હાઈટ અટકી જાય છે? એનો જવાબ છે વેઇટ ટ્રેનિંગ કે વર્કઆઉટથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે અને તે સ્નાયુઓને મોટા મજબૂત અને તેમની લંબાઈ વધારવામાં મદદ કરે છે. તેથી જ તે બધું જુઠ્ઠું છે કે વજન ઉપાડવાથી ઊંચાઈ ક્યારે અટકી જાય છે. સવાલ નંબર ચાર, લાકડું પાણીમાં કેમ તરતું હોય છે? એનો જવાબ છે આર્કિમિડીસના સિદ્ધાંત મુજબ લાકડું પાણી કરતાં હલકું છે, તેથી તેનું પ્રમાણ સમાન છે. તેમાંથી અડધું પાણી તેને તરતું રાખે છે. લાકડું પાણીથી એક પંચમાંશ જેટલું ભારે છે, તેથી તે તરતું રહે છે. સવાલ નંબર પાંચ, ઉમન થાય ત્યારે કયો ભાગ બતાવે છે? એનો જવાબ છે કમર, પેટ ઓર વગેરે.